કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા, મેં આટલો બધો આપ્યું પરંતુ એના બદલામાં મને કશું મળ્યું નથી, આથી મને કશું મળવાનું પણ નથી. યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે સમસ્યાનો સમાધાન આપતા જણાવે છે કે મેં આટલું બધું આપ્યું પણ એના બદલામાં મને શું મળ્યું, એવો વિચાર કરવામાં ઉતાવળ ન કરો. વાદળોને જુઓ, તેઓ આખા સંસાર પર જળ વરસાવે છે, એમનો અહેસાનનો બદલો કોણ ચૂકવે છે? ઘણા મોટા વિસ્તારમાં સિંચન કરીને તેમાં હરિયાળી ઉત્પન્ન કરી હતી, નદીઓના પરિશ્રમની કિંમત કોણ ચૂકવે છે? આપણે પૃથ્વીની છાતીને આજીવન ખૂંદતા રહીએ છીએ અને તેને મળમૂત્રની ગંદી કરીએ છીએ, તેનું વળતર તેને કોણ ચૂકવે છે? વૃક્ષોની પાસે આપણે ફળ ફૂલ લાકડા છાંયો વગેરે મેળવીએ છીએ, એની કિંમત આપણે ચૂકવીએ છીએ ખરા? પરોપકાર પોતે જ એક બદલો છે. ત્યાગ કરવાના બદલે તમને ખોટનો સોદો લાગતો હોય, પરંતુ તમે જ્યારે પોતે જ ઉપકાર કરવાનો અનુભવ કરશો ત્યારે તમને સમજાશે કે ઈશ્વરીય વરદાનની જેમ એ દિવ્ય ગુણો પોતે જ એટલો બધો શાંતિદાયક છે તથા હૃદયને કેટલી મહાનતા પ્રદાન કરે છે. ઉપકાર કરનાર જાણે છે કે મારા કાર્યોથી બીજાઓને જેટલો લાભ થાય છે એનાથી અનેક ગણો લાભ મને થાય છે. જ્ઞાની પુરુષો જે કમાય છે તે બીજાઓને વેચી દે છે. તેઓ વિચારે છે કે પ્રકૃતિએ જીવન જેવી મૂલ્યવાન વસ્તુ મફતમાં આપી છે તો પછી આપણે તુચ્છ વસ્તુઓ બીજાઓને આપવામાં શા માટે કંજુસાઈ કરવી જોઈએ? મુશ્કેલીઓના સમયે પણ પરોપકારના દિવ્ય ગુણોનો ત્યાગ ના કરવો. ત્યાગ કરવો કોઈને કંઈક મદદ કરવી તે ઉદાન આપવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે બીજાઓને જે કાંઈ આપીએ છીએ તે આપણી સંચિત મૂડીની જેમ જમા થઈ જાય છે.